अगर समाचार भावनगर थी अब महत्वपूर्ण समाचार मिली रहा है कि जहां एक एम्यूजमेंट पार्क में राइड ने अंदर करंट लगवाने कारण बाड़की मृत्यु निपजू थू। आ केस संदर्भे करंट लगवाने कारण बाड़की मृत्यु थवा पर कार्यवाही हाथ धरवामां आवी छे। ए कार्यवाही अंतर्गत भावनगर महानगरपालिकाना गार्डन सुपरवाइजर ने सस्पेंड करवामां आव्या छे, ज्यां फरज में बेदरकारी पर नो तेमनी पर आरोप छे अने तेने लईने गार्डन सुपरवाइजर ने सस्पेंड कर देवामां आव्या। आपने ख्याल छे तेम मुजब एम्यूजमेंट पार्क नी अंदर राइड दरमियान करंट लाग्यो हतो अने तेमां एक बाळकीनुं मृत्यु निपज्यु हतुं। आ समग्र मामले भारे उहापो मच्यो हतो अने ए अंतर्गत भावनगर महानगरपालिकाए सघन कार्यवाही करी छे अने आ समग्र मामले गार्डन सुपरवाइजरनी बेदरकारी छती थई हती अने एज बेदरकारीने कारणे तेने सस्पेन्ड करी देवाया छे। आ बाळकी के जे एम्यूजमेंट पार्कनी अंदर राइडमां सवार हती अने अचानक ज तेने करंट लागता बाळकीनुं मृत्यु निपज्यु हतुं अने आज मामले फरियाद थता समग्र कार्यवाही अने तपास बाद आखरे गार्डन सुपरवाइजर ने सस्पेंड करी देवामां आव्या छे। एम्यूजमेंट पार्क छे तेनी अंदर राइड नी अंदर आ बाळकी मुसाफरी करी रही हती, एनी दरमियान करंट लाग्यो। आ करंट लागवाने लईने बाळकीनुं मृत्यु निपजू अने एज समग्र मामले गार्डन सुपरवाइजरनी बेदरकारी सामे आवी छे अने आज बेदरकारीने कारणे भावनगर महानगरपालिकाए आखरे सस्पेन्शन ऑर्डर काढ्यो छे, गार्डन सुपरवाइजरने सस्पेन्ड करी દેવામાં આવ્યા છે। એમ્યુઝમેન્ટ પાર્કની અંદર જે લોકો આવતા હોય છે તેમની સુરક્ષાની જવાબદારી પણ આખરે ગાર્ડન સુપરવાઇઝરની રહેતી હોય છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા અજિત ગઢવી। અજિત, શું કાર્યવાહી કરવામાં આવી છે? જયેશ, ભાવનગરની આ 3 દિવસ પહેલાની ઘટના છે। ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત એક અકવાડા લેક આવેલું છે, ગાર્ડન આવેલું છે, ત્યાં એક માસૂમ બાળકી 8 વર્ષની એક માસૂમ બાળકીને કરંટ, જે એમ્યુઝમેન્ટ પાર્ક છે જ્યાં બાળકો માટેની જે ટ્રેન આવે છે તેના ટ્રેક ઉપર શોક લાગવાથી 3 દિવસ પહેલા એક બાળકીનું મોત થયું હતું। મોતની ઘટના બનવાની તુરંત જ ભાવનગરના કમિશનર છે તેણે તપાસની કમિટી રચી હતી ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી સાથે, અને તાત્કાલિક તપાસ આપવામાં આવી હતી કે કોઈ પણ સંજોગોએ જો આની અંદર કર્મચારીની કે જે કોન્ટ્રાક્ટ પરના લોકો છે તેની બેદરકારી હોય તો તાત્કાલિક તેમાં આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, અને સમગ્ર તપાસની અંદર જેને જ્યાં સુપરવાઇઝર છે જે ગાર્ડનના અકવાડા જેની જવાબદારી છે જે મેનેજમેન્ટ કરતા હતા અત્યાર સુધી તે કર્મચારીને તાત્કાલિક ગઈકાલે સાંજે ઓફિસ ટાઈમ પછી 6 વાગ્યાના સમય આસપાસ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, કારણ કે પરિવારની પણ માંગ હતી કે બેદરકારી છે અને કમિશનરે ખૂબ જ આકરા પગલા લીધા છે, અને આ પગલાને લઈને મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ જે બેદરકારી દાખવતા છે તેમાં એક ફફડાટ ઉભો થવા પામેલ છે। આભાર અજીત। તો આખરે ભાવનગર મહાનગરપાલિકાએ આ એક કડક કાર્યવાહી કરી કે જેમાં ગાર્ડન સુપરવાઇઝરને સસ્પેન્ડ કરી દેવાયા।